नमस्कार विद्यार्थी मित्रों, नमस्कार मैं वासुदेव विद्यालय के YouTube चैनल में आप सबको हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 6 विषय गुजराती लेक्चर नंबर 11 काव्य छे 5 मेहनतनी मौसम। विद्यार्थी मित्रों, आज आपे छे मेहनतनी मौसम, मतलब के मेहनत करवानी मौसम आवे छे। आ काव्य में बहुत तो लखेलो छे। आ काव्य ना लेखक नु नाम छे नाथालाल दवे। जन्म एनो 3/6/1912, मृत्यु एनो 25/12/1993। नाथालाल भारजी दवे नो जन्म अमरेली जिला ना भुवा गाम मा थयेलो हतो। शिक्षक क्षेत्रे तेओ शिक्षण क्षेत्रे तेओ शिक्षक रह्या हता। आचार्य नी पदवी ने संभाळेली हती, तेमज शिक्षा अधिकारी तरीके तेमणे पोतानी सेवाओ आपेली हती। હવે આ લેખકે કયા કયા કાવ્યો લખેલા હતા એના નામ કહી છે, કાલિંદી, જહાનવી, અનુરાગ, પિયાદીન, એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ હતા। નર્મ વર્ણ અને કટાક્ષજનક હાસ્યની ગુજરાતી કવિતાઓ તેમણે સમૃદ્ધ કરી હતી। નર્મ વર્ણ હાસ્યજનક કટાક્ષ કે હસતાના કટાક્ષ તે રીતે જે લખાણનું જે કાવ્ય છે એ પણ આ લેખકે લખેલા હતા। રમ્ય શબ્દ ચિત્રો ભાવનું માધુર્ય છંદો ગેઢાળો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આ કવિતામાં શું કહેવામાં આવે છે કવિ એ ટૂંકમાં અમે કહું છું કે કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ જે ખેતરમાં પાક ઉગેલો છે એને કાપવા માટે, મતલબ કે લણવા માટેની જે ક્રિયા, લણવા માટેની જે ઋતુ આવે છે એને મહેનતની મોસમ નામ આપ્યું છે। વરસાદ પછી કુદરતી સોળે કળાએ ખીલી ઉઠે છે। વરસાદની ઋતુ આવે તો વરસાદ જ્યારે પડી રહે એ પછી કુદરતનું જે વાતાવરણ છે એ સોળે કળાએ ખીલે છે, જ્યાં જો અહીંયા એનું વાતાવરણ જોવા મળે છે। વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે, વરસાદ સારો થાય તો જ પાક સારો ઉતરે, મતલબ કે પાક સારો થાય છે। શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે, શ્રમજીવીઓ એ મહેનત કરનારા જે વ્યક્તિઓ છે એના જીવનમાં, એના હૃદયમાં, એના મન પર કેવો ઉલ્લાસ આનંદ છવાઈ જાય છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોઈએ છે। તો એ આનંદ છવાઈ જાય છે એનું જે વ્યક્તિત્વ છે એ આ કાવ્યમાં આપણે જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય હું તમને ભાષાંતર સમજાવીશ, અહીંયા તો ધ્યાનથી સાંભળવા વિનંતી। સોનાવરણી સીમ મળી મેહુલીએ કેતે મને, અહીંયા તમે એમ કહે છે કે સોનાવરણી સીમ મળી, સોનાવરણી એટલે કે સોના જેવા કલરની સીમ, સીમમાં જે પેટરવાના હોય છે એ જગ્યા, એ સોના જેવા રંગની સીમ મળી છે। મેહુલીએ કેતે મને, મેહુલી મતલબ કે વર્ષા આવે છે એ સમયે વરસાદે મેહુલી છે, મને મતલબ કે મહેરબાની કરેલી છે। ભાઈ મોસમ આવી મહેનત, કે ભાઈ હવે મોસમ આવે છે મહેનતની, એ મહેનત કરવાની, તો પાક લણવાની મોસમ છે એ આવી ગઈ છે। નદીઓના જલ નીકળ્યા લોકોમાં લીલા લહેરે દેખાય, આવી મહેનત। નદીઓમાં જલ નીકળ્યા મતલબ કે નદીના પાણી જે છે એ ચોખ્ખા થઈ ગયેલા છે, કે ભેગું પાણી ખરાબ પાણી હોય છે તે અને ચોખ્ખા પાણીનું આવવાનું, મતલબ કે ચોખ્ખું પાણી આવે છે, તો નદીઓના જળ છે નીકળે મતલબ કે ચોખ્ખા પાણી થઈ ગયેલા છે। લોકોમાં લીલા લહેર દેખાય મોસમ આવી, લોકો છે એમાં લીલા લહેર મતલબ કે ખુશી અને આનંદનો માહોલ છવાઈ ગયો છે, કે ભાઈ મહેનત આવી મોસમ મતલબ કે પાક લણવાની મોસમ આવી છે। લીલો ગજર બાજરો ને ઉજળો દૂધ કપાસ રેતા મોસમ આવી મહેનત, લીલો ગજર બાજરો, બાજરો જ્યારે ખેતરમાં ઉગી નીકળે છે કે એના ડીંડા છે એ લીલા કલરના હોય છે, કંચન એટલે કે સોનું, કે સોના જેવો બાજરો, કે સોના જેવો કિંમતી હોય તો જ અહીંયા બાજરા પણ કિંમતી બતાવવામાં આવ્યું છે, તો કે સોના જેવું કંચન એટલે સોનું, તો કે લીલો કંચન બાજરો, કે સોના જેવી મૂલ્યવાન બાજરો ઉગી નીકળ્યો છે, અને ઉજળો દૂધ કપાસ, દૂધનો રંગ સફેદ છે એવો જ ઉજળો દૂધ, દૂધ જેવા કલરનો કપાસ ખેતરમાં
આગળનો જે પાઠ છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. નમસ્તે.